अरवली वरसों से धोधमार वरसाद बायडना डेबाई तेमज देसाईपुरा सहित पंथकों में वरसाद नोंधायो छे। लक्ष्मीपुरा सहित ग्रामीण पंथक में धोधमार वरसाद नोंधायो छे, तो देसाईपुरा में तळाव ओवरफ्लो थवानी स्थिति में आवी गयुं छे। ठेर जगह अत्यारे वरसादी माहोल जोवा मळी रह्यो छे। अरवली में पण वरस्यो छे धोधमार वरसाद, जेमां देसाईपुरा तळाव ओवरफ्लो थई चूक्यो छे। बायडना डेबाई तेमज देसाईपुरा सहित पंथकों में वरसाद नोंधायो छे। लक्ष्मीपुरा सहित ग्रामीण पंथक में पण धोधमार वरसाद नोंधायो छे। अरवलीमां पूर जेवी स्थिति सर्जाय तेवी ताकीद पड़ी रही छे, कारण के बायडना डेबाई तेमज देसाईपुर सहित तमाम पंथकों पर जोरदार वरसाद नोंधायो छे। लक्ष्मीपुरा सहित ग्रामीण पंथक में पण धोधमार वरसाद नोंधायो छे। अरवलीमां भारे वरसादना कारणे जनजीवन प्रभावित थयुं छे। लक्ष्मीपुरा सहित ग्रामीण पंथकमां वरसाद नोंधायो छे। आज रीते ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાવણીલાયક વરસાદ થયા બાદ સતત પાણી ભરાયેલ રહેતા ક્યાં ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદ અતિવૃષ્ટિ છે તે ખેડૂતો માટે ક્યાંક હાલાકી ભોગવી શકે છે। तो आ तरफ बनासकांठामां पण वरस्यो छे धोधमार वरसाद। पालनपुरना अनेक विस्तारोमां भराया छे पाणी, चार बाग पर भराया छे ढीचणसमा पाणी। जेवा पाणी भराता लोकोने हालाकी भोगवानो वारो आव्यो छे, तो तमाम विस्तारोमां प्रीमॉन्सून कामगीरी नहीं, तंत्रनी नबळी कामगीरी, लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। વાતોરું છે કે જે રીતે એક તરફ વરસાદ વધી રહ્યો છે, બીજી તરફ ખાડા દેખાઈ રહ્યા છે, દરેક રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે, ત્યારે અધિકારી અને તંત્રની જે વિલીભગત છે તે સામે આવી રહ્યું છે, જેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। ઠેર જગ્યાએ પાણી તો ભરાયા છે, પરંતુ તેના નિકાલ માટે કોઈ જ રસ્તો કરી દેવામાં નથી આવ્યો, જેથી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જાહેર માર્ગ પર પાણી ભરાયા છે, ઢીચણસમા પાણીથી લોકોને આવવા જવા માટે ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે। ખાસ ઢીચણસમા પાણીથી લોકો પણ હાલી નથી શકતા, તો વાહન તો કઈ રીતે ચાલી શકે તે પણ અહીં એક પ્રશ્ન છે, તેથી વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે। સાબરકાંઠામાં વરસ્યો છે વરસાદ, ઈડરમાં સવારથી ધીમી ધારે વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે મજૂર વર્ગને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદથી ડુંગરોની વનસ્પતિ સોળે કળાએ ખીલી છે, અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઈડરમાં પણ એક તરફ પ્રકૃતિ ખીલી છે, તો બીજી તરફ વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદના કારણે મજૂર વર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદથી ડુંગરોની વનસ્પતિ સોળે કળાએ ખીલી છે, અતિ ભારે વરસાદથી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। ઈડરથી સીધા સમાચાર સામે આવે છે, વરસાદને લઈને વનસ્પતિ સોળે કળાએ ખીલી છે, અતિ ભારે વરસાદથી હવામાન વિભાગે આગાહી કરી છે। ગાંધીનગરના દહેગામમાં વરસ્યો છે વરસાદ, દહેગામમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, રોડ તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે, તેથી પાણી ભરાવાથી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગાંધીનગરના દહેગામમાં વરસ્યો છે વરસાદ, દહેગામમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે, પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, વાવણી પણ થઈ ગઈ છે, પરંતુ ઠેર જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેથી ફરી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। આ તરફ સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબક્યો, ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। નવાનગર કંપાનું 30 એકર તળાવ ઓવરફ્લો થયું છે, તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તળાવથી સિંચાઈ મારફતે કરાય છે ખેતી, હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ ભારે વરસાદના કારણે સાબરકાંઠાના સ્થાનિક લોકો છે તે ક્યાંક ખુશીથી લહેર છવાય છે, કારણ કે જે તળાવમાં પાણી ભરાયું છે તેનાથી સિંચાઈ વડે તે લોકો ખેતી કરતા હોય છે, જેથી સ્થાનિકોમાં ક્યાંક રાહત થઈ છે અને ખુશીની લહેર પણ છવાય છે। પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, સવાર બાદ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા છે પાણી। વરસાદ વર્ષવાથી ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, સોનાસણ સોનગઢ સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે,
આ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે।